हेलो हेलो विद्यार्थी मित्रों, केम छो? મજામાં? તો ચાલો આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જે સમજી રહ્યા છીએ એને આગળ વધારીએ છીએ. છેલ્લા પીરિયડમાં મેં તમને લઘુવૃત્તાંશ અને ગુરુવૃત્તાંશના ક્ષેત્રફળ શોધવાના દાખલાઓ જે છે સ્વાધ્યાયમાં આપેલા છે એ સમજાવ્યા હતા. હવે આપણે એક બીજો આકાર, વર્તુળ સંબંધિત બીજો જે આકાર છે એને સમજવાનો છે, અને એ આકારનું નામ છે વૃત્તખંડ. તો સૌથી પહેલા આપણે વૃત્તખંડને સમજીએ છીએ, બરાબર? વૃત્તખંડ કોને કહેવાય એ આપણે પહેલા સમજીએ છીએ. તો અહીંયા મેં એક વર્તુળ દોર્યું છે. માનો કે એ અકેન્દ્રિત વર્તુળ છે. આનું કેન્દ્ર ઓ છે, તમને બરાબર દેખાતું હશે. હવે આ વર્તુળની કોઈ એક જીવા લઉં છું, જીવા. માનો કે મેં એક આ જીવા લીધી, દેખાય એટલા માટે હું આમ લઉં છું વધારે મોટી. આ જીવા મેં લીધી એબી, જીવા એબી લીધી. તો તમને 9મા ધોરણમાં તમે આકાર ભણી ગયા છો એટલે તમને ખ્યાલ છે કે વર્તુળની કોઈ પણ ચાપ એબી હે ને, એમાં આ લ્યો કે આ લ્યો, કોઈ પણ ચાપ એબી માટે આ રેખાખંડ એબી છે એ એની અનુરૂપ જીવા કહેવાય. એટલે કે આ લઘુ ચાપ એબી ને અનુરૂપ જીવા પણ રેખાખંડ એબી, અને ગુરુચાપ એબી ને અનુરૂપ પણ રેખાખંડ એબી. તો અહીંયા બે બિંદુઓ લઉં છું, પી અને ક્યુ. તો અહીંયા જુઓ એક આકાર બને છે, એને હું અહીંયા કલરથી દર્શાવું છું. આ ચાપ એપીબી, લઘુ ચાપ એપીબી અને એને અનુરૂપ આ જીવા થી જે આકાર બને છે, આપણે એને અલગ દર્શાવીએ તો આવી રીતનો આકાર થાય છે. આ લઘુ ચાપ, આ જીવા એબી અને એને અનુરૂપ આ ચાપ એબી, આવો જે આકાર થાય એને વૃત્તખંડ કહેવાય. વૃત્તખંડ. હવે લઘુચાપ થી બન્યો છે એટલે એને લઘુ વૃત્તખંડ કહેવાય, ગુરુચાપ થી બને તો એને ગુરુ વૃત્તખંડ કહેવાય, અને અર્ધવર્તુળ ચાપ થી બને તો એને અર્ધવૃત્તખંડ કહેવાય. તો પેલા તો વૃત્તખંડ એટલે શું, કે વર્તુળની કોઈ પણ ચાપ અને એને અનુરૂપ જીવા નો યોગ, આ બધ આકૃતિ થાય છે, બરાબર? તો વૃત્તખંડની વ્યાખ્યા છે ને આવી રીતે થશે. સૌથી પહેલા તો કે વર્તુળનું કોઈ ચાપ અને તેને અનુરૂપ જીવા ના યોગને વૃત્તખંડ કહે છે, આ એની વ્યાખ્યા થઈ. વર્તુળનું ચાપ અને એને અનુરૂપ જીવાનો યોગ. યોગ એટલે સરવાળો નથી અહીં સમજવાનો, યોગ એટલે યોગ ગણ લેવાનો છે, બિંદુઓનો જે ગણ થાય. જો વર્તુળની ચાપ છે એ પણ એક બિંદુઓનો ગણ છે, અને વર્તુળની જીવા છે એ પણ બિંદુઓનો ગણ છે,
તો ચાપના બિંદુઓ અને જીવાના બિંદુઓનો યોગ કરો તો જે પ્રદેશ તમને મળે એને વૃત્તખંડ કહેવાય. હવે વૃત્તખંડના પ્રકાર તો પહેલો પ્રકાર છે લઘુ ગુરુ વૃત્તખંડ. અને ત્રીજો જે પ્રકાર છે એને આપણે કહેશું અર્ધવૃત્તખંડ. અર્ધવૃત્તખંડ હવે આ ત્રણેય વૃત્તખંડની વ્યાખ્યાઓ પહેલા આપણે સમજી લઈએ, બરાબર, પછી એના ક્ષેત્રફળની વાત કરશું. તો પહેલું જે છે એ લઘુ વૃત્તખંડ. હવે લઘુ વૃત્તખંડ કોનાથી બને તો તમારે બરાબર યાદ રાખવાનું છે કે લઘુ વૃત્તખંડ એ લઘુચાપથી બને. તો આગળ જે મેં વૃત્તખંડની વ્યાખ્યા લખાવી એમાં માત્ર ફેરફાર કેટલો થશે, વર્તુળનો કોઈ પણ લઘુચાપ હેને, વર્તુળનો કોઈ પણ લઘુચાપ અથવા વર્તુળનો લઘુચાપ એપીબી, લઘુચાપ એપીબી અને એને અનુરૂપ જીવા એબી ના યોગને લઘુવૃત્તખંડ કહે છે, બરાબર. હવે જુઓ આપણે વ્યાખ્યા લખીએ કે વર્તુળના લઘુ, વર્તુળના લઘુચાપ એપીબી અને તેને અનુરૂપ જીવા રેખાખંડ એબી ના યોગને લઘુ વૃત્તખંડ એપીબી કહે છે. આ રીતે એને દર્શાવવાનું છે. લઘુ વૃત્તખંડ એપીબી, લઘુ વૃત્તખંડ એપીબી. જો હવે તમે આકાર તમે સમજી લ્યો, બરાબર. અહીં આકૃતિ પણ આપણે દોરીએ, આ જે આખી આકૃતિ છે એના ઉપરથી આપણે અડધી આકૃતિ દોરીએ. જુઓ એ બી, આ પી, તો એપીબી જે છે આ રેખાંકિત ભાગ જેટલો અહીંયા મેં અલગ દોર્યો છે, અહીંયા રહ્યો રેખાંકિત જે ભાગ છે એને એનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો સૌથી પહેલા તો રેખાંકિત ભાગની પહેલા આપણે આકારને જ સમજીએ છીએ, એટલે હું માત્ર આકારની જ આકૃતિ રાખું છું કે આ જે છે એ લઘુ વૃત્તખંડ થયું, બરાબર. હવે બીજી વ્યાખ્યા આપીએ ગુરુ વૃત્તખંડ. હવે આને, સોરી, આને તમારે ગણની પરિભાષામાં લખવું હોય તો તેથી લઘુ વૃત્તખંડ એપીબી બરાબર લઘુ ચાપ એપીબી યોગ રેખાખંડ એબી, ગણની પરિભાષામાં લઘુ વૃત્તખંડની વ્યાખ્યા થઈ. લઘુચાપ એપીબી અને જીવા રેખાખંડ એબી. હવે જીવા અહીંયા શબ્દ ન લખાય, અહીંયા તો લઘુચાપ લેવી છે, એટલે લઘુચાપ એપીબી અને જીવા રેખાખંડ એબી નો યોગ એટલે લઘુ વૃત્તખંડ એપીબી. લઘુ વૃત્તખંડ એપીબી વૃત્તખંડ માટે સંકેતમાં દર્શાવવા માટે જે ચાપ ના બિંદુઓ છે એના આધારે તેને સંકેતમાં દર્શાવી શકાય. તો આ રીતે લઘુ વૃત્તખંડનું ની વ્યાખ્યા થઈ. હવે ગુરુ વૃત્તખંડ,
જ્યાં ફેરફાર આવે છે ત્યાં હું કરું છું આ જ વ્યાખ્યા પણ ફેરફાર શું તો કે અહીંયા પહેલા તમારે ગુરુ ચાપ લેવી પડે ગુરુ ચાપ AQB અને તેને અનુરૂપ જીવા રેખાખંડ AB ના યોગને નામ ફરી જશે શું થશે ગુરુ વૃત્તખંડ અને અહીંયા આવશે AQB હવે અહીંયા જે આકાર બનશે એ કેવો બનશે તો કે આવો બનશે જો આમ મોટી ચાપ હશે તો આ ગુરુ વૃત્તખંડ થશે ચાપ AB અને એને અનુરૂપ જીવા ચાપ AB અને એને અનુરૂપ જીવા તો આ ગુરુ વૃત્તખંડ ની વ્યાખ્યા થઈ પછી ગુરુ વૃત્તખંડ ને પણ તમે ગણની પરિભાષામાં લખો તો ગુરુ વૃત્તખંડ AQB ગુરુ ચાપ AQB યોગ રેખાખંડ AB ગુરુ ચાપ AQB અને એને અનુરૂપ જીવા રેખાખંડ AB ના યોગને ગુરુ વૃત્તખંડ કહે છે બંને આકૃતિઓ મેં અહીંયા દર્શાવી છે બંને વ્યાખ્યાઓ મેં લખી છે બે ત્રણ વખત સમજવા પ્રયત્ન કરશો એટલે સમજાઈ જાય વર્તુળના ગુરુચાપ AQB જો આમ સમજવાનું છે કે ગુરુચાપ AQB અને એને અનુરૂપ જીવા AB નો યોગ AQB અને એને અનુરૂપ જીવા નો યોગ એટલે આવી જે આકૃતિ બને આવો જે આકાર બને છે એને ગુરુ વૃત્તખંડ કહેવાય અને ગુરુ વૃત્તખંડને ગણની પરિભાષામાં વ્યાખ્યાયિત કરવું હોય તો આ રીતે કરી શકાય એ ત્રીજો જે છે એ અર્ધવૃત્તખંડ અથવા અર્ધવર્તુળખંડ અર્ધવૃત્તખંડ તો અહીંયા એની વ્યાખ્યા કેમ થશે વર્તુળના કોઈ પણ અર્ધવર્તુળ ચાપ અને તેને અનુરૂપ વ્યાસ ના જીવા છે વ્યાસ થઈ જશે વ્યાસ ના યોગને અર્ધવૃત્તખંડ કહે છે અર્ધવૃત્તખંડ કહે છે તો આવી રીતે આમ જો આ મેં વ્યાસ લીધો માનો કે સીડી વ્યાસ લીધો તો આ બંને ચાપ છે અર્ધવર્તુળ ચાપ થાય કઈ સમજીએ તો સીપીડી અને બીજી સીક્યુડી બંને અર્ધવર્તુળ ચાપ થાય એને અનુરૂપ આ વ્યાસ છે નો યોગ કરો એટલે આ બાજુનો અર્ધવૃત્તખંડ થાય અને આ બાજુનો પણ અર્ધવૃત્તખંડ થાય આને પણ આપણે ગણની પરિભાષામાં લખવું હોય તો અર્ધવૃત્તખંડ બરાબર અર્ધ વર્તુળ ચાપ ગમે તે સીડી ચાપ સીડી યોગ રેખાખંડ સીડી અર્ધવૃત્તખંડ બરાબર અર્ધવર્તુળ ચાપ સીડી યોગ રેખાખંડ સીડી તો આ અર્ધવર્તુળ ખંડની વ્યાખ્યા થઈ હવે જુઓ જો તમે વર્તુળ અહીંયા તમને ટૂંકમાં એકદમ સરળતાથી સમજાવી દઉં કે જો તમે વર્તુળનો વ્યાસ લેશો કોઈ પણ વર્તુળ માટે વર્તુળનો વ્યાસ લેશો એટલે બે બાજુએ જે બને છે એ અર્ધવૃત્તખંડ બને ઉપર અને નીચે વર્તુળના વ્યાસ સિવાયની કોઈ પણ જીવા લેશો ને વ્યાસ સિવાયની હાલો હું આ વ્યાસને કાઢી નાખું અને વ્યાસ સિવાયની તમે કોઈ પણ જીવા લેશો વર્તુળની વ્યાસ સિવાયની જીવા માટે જો
વ્યાસ સિવાયની કોઈ પણ જીવા માટે એક લઘુ વૃત્તખંડ બને ને એક ગુરુ વૃત્તખંડ બને, જુઓ બરાબર, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ બને. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, વ્યાસ સિવાયની જીવા હોય ને તો બે વૃત્તખંડ બને, લઘુ અને ગુરુ. હવે આમનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે મેળવી શકાય? ક્ષેત્રફળ શોધવું હોય તો વૃત્તખંડ, કોઈ પણ વૃત્તખંડ, અર્ધ વૃત્તખંડ નું તો આપણને આવડે જ છે, ચાલો એની કોઈ ચર્ચા કરવી નથી આપણે. એની આપણે કોઈ ચર્ચા નથી કરવી. પણ લઘુ અને ગુરુ વૃત્તખંડ ના ક્ષેત્રફળો શોધવા હોય તો કેવી રીતે મેળવી શકાય? તો એના માટે તમારે જુઓ, આનું કોઈ અલગ સૂત્ર નથી કે અલગ રીત નથી, પણ તમારે આનું ક્ષેત્રફળ શોધવા માટે ફરજિયાત લઘુ વૃત્તાંશ નો સહારો લેવો પડે. એટલે હું આમ લઘુ વૃત્તાંશ દોરું છું, જુઓ આમ મેં દોર્યું, આ બે ત્રિજ્યાઓ લઈ લઉં છું ને, તો લઘુ વૃત્તાંશ ઓ એ પી બી જેને આપણે દર્શાવીએ છીએ, ઓ એ પી બી, આ લઘુ વૃત્તાંશ ના ક્ષેત્રફળ માંથી તમે આ ત્રિકોણ જે બને છે અહીંયા એનું ક્ષેત્રફળ બાદ કરી દો, ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ બાદ કરી દો, એટલે તમને લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ મળે. લઘુ વૃત્તાંશ ના ફરીથી સમજાવું છું, બરાબર યાદ રાખજો, આમાં અહીંયા પણ આકૃતિમાં જોતા જાજો, લઘુ વૃત્તાંશ ઓ એ પી બી ના ક્ષેત્રફળ માંથી ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ બાદ કરી દો, આટલું કાઢી નાખો, તો જે બાકી વધે એ લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ મળે. એટલે સૂત્ર જે છે લઘુ વૃત્તખંડ ના ક્ષેત્રફળ નું એ આવું છે, જો લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ ઓ એ પી બી નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશ ઓ એ, લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ મેળવવાનું આપણે શીખી ગયા છીએ, બે ત્રણ દાખલાઓ ગયા. આ લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ મેળવવાનું, પછી ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવવાનું, અને પછી બે ની બાદ બાકી કરવાની, લઘુ વૃત્તાંશ ના ક્ષેત્રફળ માંથી ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ બાદ કરવાનું, એટલે તમને લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ મળે. એ જ રીતે ગુરુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો શું કરવાનું, જુઓ. હવે ગુરુ વૃત્તખંડ એટલે આ આકાર થયો, જુઓ કલર થી બતાવી દો, અહીંયા આ રીતનો આકાર થયો, આ ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ થયું. હવે વૃત્તાંશ ઉપરથી જ મેળવવાનું છે, બે રીતે મળી શકે, એક આ ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ છે એમાં તમે ત્રિકોણ નું ક્ષેત્રફળ ઉમેરી દો, હે, ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ઓએબી નું ક્ષેત્રફળ, આ રીતે. આ એક સૂત્ર છે કે ભાઈ ગુરુ વૃત્તાંશ એટલે આ ભાગ અને આ ભાગ, એનું ક્ષેત્રફળ મેળવી અને એમાં ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ તમે ઉમેરી દો એટલે આને ભેગું પડી જાય, એટલે જે આકાર બની જાય, જે પ્રદેશ રોકાઈ જાય એ ગુરુ વૃત્તખંડે રોકેલો કહેવાય. આ એક સૂત્ર થયું. આ સૂત્રની મદદથી પણ ગુરુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ મેળવી શકાય. ઓર બીજું સૂત્ર આપું છું, ગુરુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ
બરાબર વર્તુળ આખા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લ્યો અને એમાંથી આ લઘુ વૃત્તખંડનું બાદ કરી દ્યો એ વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આ રીતે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આખે આખા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લ્યો એમાંથી આ લઘુ વૃત્તખંડનું બાદ કરી દ્યો તો કોનું વધ્યું ગુરુ વૃત્તખંડનું વધ્યું આખા વર્તુળનું ક્ષેત્રફળ છે ને એ કના જેટલું થાય આના ઉપરથી એ પણ તમને બતાવી દઉં પણ એ પહેલા ત્રીજું સૂત્ર બતાવું છું અર્ધવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર અર્ધવૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું અડધું ક્ષેત્રફળ એક તૃતીયાંશ પાઈ આર સ્ક્વેર આ ત્રીજું સૂત્ર છે ચોથું સૂત્ર છે એ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ પ્લસ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આ બેના ક્ષેત્રફળનો સરવાળો છે તે વર્તુળના ક્ષેત્રફળ જેટલો થાય સાથે સાથે આપણે આ વૃત્તખંડની પરિમિતિ જોઈતી હોય તો પરિમિતિ પણ ના સૂત્રો પણ આપણે લખી લઈએ એટલે એ પણ આપણને કામ આવે અને લઘુ વૃત્તખંડની પરિમિતિ પેલા મેં તમને પરિમિતિના સૂત્રો લખાવ્યા હતા બરાબર લઘુ ચાપ એટીપી ની લંબાઈ વત્તા જીવા રેખાખંડ એબી ની લંબાઈ આ લઘુ વૃત્તખંડની પરિમિતિ થાય લઘુચાપ એપીબી ની લંબાઈ પ્લસ જીવા રેખાખંડ એબી ની લંબાઈ સેમ એવી જ રીતે ગુરુ વૃત્તખંડની પરિમિતિ તો ગુરુ ચાપ એક્યુબી ની લંબાઈ આનું આ સૂત્ર છે પ્લસ જીવા રેખાખંડ એબી ની લંબાઈ આનું આ સૂત્ર અને અર્ધવૃત્તખંડની પરિમિતિ એટલે અર્ધવર્તુળ ચાપની લંબાઈ વત્તા વ્યાસની લંબાઈ સાતમું સૂત્ર છે અર્ધવૃત્તખંડની પરિમિતિ બરાબર અર્ધવર્તુળ ચાપની લંબાઈ વત્તા વ્યાસની લંબાઈ આ રીતે તમે પરિમિતિઓ શોધી શકો હવે પરિમિતિ શોધવી છે એ ક્યારેક કામ આવે એટલા માટે મેં તમને સૂત્રો છે એ લખાવ્યા છે જરૂર પડે ત્યાં બરાબર હવે અહીંયા ખાસ અગત્યનું એ છે કે ત્રિકોણના ક્ષેત્રફળ છે એ તમારે મેળવવાના હશે એટલે એની પણ હું તમને યાદી આપી દઉં ને ત્રિકોણના ક્ષેત્રફળ માટે ત્રિકોણના ક્ષેત્રફળ માટે એટલે અહીંયા જે ત્રિકોણ બને છે આ OAB એના માટેની વાત કરું છું તો અહીંયા કાટકોણ ત્રિકોણ બનતો હોય છે ને જો કાટકોણ ત્રિકોણ હોય
एक तृतीयांश गुणा पायो गुणा वेध आ जे छे ए एक तृतीयांश गुणा पायो त्रिज्या थशे अने वेध पण त्रिज्या थशे એટલે અહીંયા તમારે એક તૃતીયાંશ ગુણ્યા ત્રિજ્યા મૂકી દેવાનું છે બીજું સમબાજુ ત્રિકોણ માટે સમબાજુ ત્રિકોણ જો તમારે થતો હોય અહીંયા હવે સમબાજુ ક્યારે થાય એની વાત હું તમને બતાવીશ જો રૂટ થ્રી અપોન ફોર બાજુનો વર્ગ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર રૂટ થ્રી અપોન ફોર ગુણ્યા બાજુનો વર્ગ આ સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ માટે આ સૂત્ર તમે નવમા ધોરણમાં ભણી ગયા છો સમબાજુ ત્રિકોણ હવે સમબાજુ ત્રિકોણ ક્યારે થાય કે જો કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 નો આપ્યો હોય તો કેન્દ્ર આગળ બનતા ખૂણાની જ વાત કરવાની છે આવો કેન્દ્ર છે આ બે ત્રિજ્યાને તમે જોડી દો એટલે આ રીતનો ત્રિકોણ થયો અહીંયા જો 90 અંશનો ખૂણો બનતો હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે 90 અંશનો ખૂણો બને એટલે એક વેધ થાય ને એક પાયો થાય બે ત્રિજ્યાનો ગુણાકાર કરવાનો છે જો અહીંયા 60 અંશનો ખૂણો બનતો હશે તો આ 60 અંશનો થશે ને આ 60 અંશનો થશે એટલે સમબાજુ ત્રિકોણ થશે અને સમબાજુ ત્રિકોણ બનતો હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ રૂટ થ્રી અપોન ફોર ગુણ્યા બાજુનો વર્ગ ત્રણેય બાજુ તો સરખી જ થશે એક બે ને ત્રણ ત્રણેય બાજુ સરખી થશે એટલે કોઈ પણ એક બાજુનો વર્ગ કરી અને રૂટ થ્રી અપોન ફોર વડે ગુણવાથી જે તમને માપ મળે એ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ જાય હવે વિષમબાજુ ત્રિકોણ જો તમને આપ્યો હોય અને ત્રીજો પ્રકાર ત્રીજો જે પ્રકાર છે એની વાત કરું કે વિષમબાજુ ત્રિકોણ માટે તો વિષમબાજુ ત્રિકોણ જ્યારે તમને આપ્યો હોય ત્યારે તમારે વિષમ બાજુ તો ન થાય પણ સમ દ્વિબાજુ કારણ કે બે બાજુ તો સરખી જ રહેશે એટલે અહીંયા સમ દ્વિબાજુ ત્રિકોણ માટે સમ દ્વિબાજુ ત્રિકોણ માટે હવે તમારે જ્યારે ક્ષેત્રફળ મેળવવાનું થાય ત્યારે તમારે ફરજિયાત ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો ત્રિકોણમિતિનો ઉપયોગ કરી અને બાજુઓના માપ મેળવી લેવાના પછી પાયો ગુણ્યા વેધની મદદથી એનું ક્ષેત્રફળ શોધવાનું છે અને ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ સૂત્ર જ છે પણ પેલા ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને તમારે બાજુના માપ શોધવાના છે બાજુના માપ મળી જાય પછી જ તમે એનો ઉપયોગ કરી શકશો એટલે આ રીતે ત્રણેય પ્રકારના દાખલાઓ જે છે એ આપણા સ્વાધ્યાયમાં આપ્યા છે અને આપણે એને ગણીશું બરાબર ત્રણેય પ્રકારના દાખલાઓની વાત આપણે કરીશું તો વૃત્તખંડના ક્ષેત્રફળની સૂત્રોના આધારે વાત મેં તમને બતાવી જો તમને સ્વાધ્યાયમાં ઉદાહરણમાં પાઠ્યપુસ્તકના ઉદાહરણમાં ત્રીજું જે ઉદાહરણ આપ્યું છે એમાં સાઇન અને કોસનો ઉપયોગ કરીને એનું ક્ષેત્રફળ મેળવવાનું છે એટલે એ જરા જોઈ લેજો હવે આપણે ચોથો દાખલો છે ચોથો પાંચમો અને છઠ્ઠો એ આના આધારે આપણે ગણવાના છે તમને વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધતા આવડી જાય એટલે આ ચેપ્ટર છે એ તમારા માટે કમ્પ્લીટ થઈ ગયું પછી સંયોજિત આકૃતિ માટે પણ તમે એવું કામ છે જાતે તમે કરી શકો છો જાતે કરવામાં કંઈ પ્રોબ્લેમ થાય
નહીં, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે આમાં. અને આ સૂત્રો યાદ રાખવાના છે બરાબર, જેટલા તમે સૂત્રો દ્રઢ કરશો એટલું પરીક્ષામાં તે ગણતરી અને દાખલાઓ છે એ ઝડપથી તમે ગણી શકશો. સૂત્રો યાદ રાખવાના છે, સૂત્રના આધારે પ્રેક્ટિસ કરવાની છે, અને પ્રેક્ટિસ જે છે એ વધારેમાં વધારે કરશો તો છેદ ક્રિયા અને ગુણાકારો વગેરે વગેરે છે એ તમે ઝડપથી કરી શકશો. ઘણી વખત 11 વડે ભાગવાનું આવે તો હું 11 વડે ગુણવાનું આવે તો હું ફટાફટ ગુણાકાર કરી દઉં છું. 22 સપ્તમાંશ આવે તો અહીંયા 11 વડે ગુણાકાર કરવાનું આવે તો 35 × 11 કરવા હોય તો આ એકમનો આંકડો, આ 2નો સરવાળો અને આ 10મો આંકડો મૂકી ગયો એટલે સીધો ગુણાકાર 35 × 11 થઈ ગયો બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ઘણી વખત આવું બને જો કે 27.5 5 × 5 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 = 25 =
તો અહીંયા છેદમાં 10 થાય એના માટે આપણે કોના વડે ગુણવા પડશે 2 વડે તો આને 2 વડે ગુણી નાખો 28 2 54 ના છેદમાં 10 એટલે 5.4 આવી ગયા 5.4 આવી ગયા તો આ જે અમુક ટેકનિક જે છે જેને આપણે ઝડપથી કામ કરી શકીએ એવી થોડી ડેવલપ કરવાની અને પ્રેક્ટિસ કરવાની એટલે આ 12મું અને 13મું બંને ચેપ્ટર છે એમાં ખૂબ જ ઉપયોગી બને તો અહીંયા આપણો આ પીરિયડ છે આપણે અટકાવીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર